નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડલ સ્કૂલ YouTube ચેનલ પર આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું. બીજા ધોરણની અંદર આપણે સ્વાધ્યાય પોથીની અંદર કેટલામો ચેપ્ટર આપણે જોઈ રહ્યા છીએ? 10મો ચેપ્ટર છે. શું નામ છે આપણે? અમારા અંકો ઉમેરો. યાદ છે ને બધાને? યાદ રાખવાનું છે. વારંવાર હું એટલા માટે બોલું છું કે તમને યાદ રહે. જવો, આપણે આ ચેપ્ટર આપણે શરૂ કર્યું હતું. આપણે પહોંચ્યા છીએ, ક્યાં પહોંચ્યા છીએ? આપણે ગરોળી વાળા જે કઈ દાખલાઓ છે એ આપણે જોઈ ગયા. જો અહીંયા સુધી આપણે જોઈ ગયા ને, અલગ અલગ પદ્ધતિથી છે એ આપણે દાખલાઓ છે એ આપણે ગયા. 2-3 પદ્ધતિથી આપણે ગયા. શું નામ છે આપણા પ્રકરણનું? 10 અમારા અંકો ઉમેરો છે ને. હવે અહીંયા જોવો, જો અહીંયા આપેલું છે એવું વાંચું છું. સૂચના આપેલી છે, રકમ આપેલી છે, અહીંયા જે આપેલું છે એના આધારે, આ કોઠાના આધારે આપણે અહીંયા નીચે છે એ દાખલા જોઈ જોઈને, એટલે કે આપણે એના આધારે દાખલા ગણવાના છે. શું આપેલું છે એ પહેલા વાંચું છું, જો ધ્યાનથી સાંભળજો. હવે જે તમારા દાખલા આવશે એ આવી રીતના આવશે. સૂચનાની અંદર તમને રકમ આપેલી છે, એ રકમને સમજીને તમારે દાખલા ગણવાના રહેશે. સમજાણું ને? હું અહીંયા વાંચું છું, તમને અહીંયા બોર્ડ ઉપર હું સમજાવીશ પણ ખરી, પણ જો તમે ધ્યાન રાખશો તો જ તમને આ દાખલા છે એ આવડશે. સમજાણું? હવે અહીંયા જોઈ લઈએ. શું આપ્યું છે? વેપારીએ દુકાનમાંથી ખરીદેલા માલની વિગત આપેલી છે, કે દુકાનદારે જે કાંઈ પણ એને માલની ખરીદી કરી છે. વિગત એટલે શું? ક્યા માલ, કેવી શાકભાજી છે, એ કેટલા રૂપિયામાં લીધું છે, એની અહીંયા તમને આ કોઠાની અંદર છે વિગત આપેલી છે. તેને એક કિનારેથી બીજા કિનારે નાવમાં જવાનું છે. નાવ વધુમાં વધુ 30 કિગ્રા વજન જ લઈ જઈ શકે તેમ છે. શું કહ્યું છે? કે એને પોતે દુકાનમાંથી ખરીદેલા માલની અહીંયા વિગત આપણને આપી છે, અને તે એક કિનારેથી બીજા કિનારે લઈ જવા માટે હોડીનો, એટલે કે નાવનો પોતે ઉપયોગ કરે છે. પણ તેને શું કહ્યું છે? કે વધુમાં વધુ તે 30 કિલા વજન જ તે પોતે લઈ જઈ શકે છે, એટલે કે નાવ છે એ 30 કિલા વજન જ તે પોતે ઉંચકાવી શકે છે. તો વેપારી ત્રણેય વસ્તુઓમાંથી 30 કિગ્રા વજન બીજા કિનારે કઈ કઈ રીતે લઈ જશે તે આપણને અહીંયા નીચે ખાલી સ્થાન આપણને અહીંયા આપેલા છે, એ સ્થાનની અંદર પૂરવાનું છે, જવાબ લખવાનો છે. ઉદાહરણ એક આપેલું છે એ હું અહીંયા લખીને તમને રાખું છું, જેથી આપણને નીચે જે બીજા દાખલાઓ અહીંયા આપેલા છે, કે ડુંગળી, બટેટા અને કોબી જ છે. જો અહીંયા કોઠાની અંદર આપેલો છે ને, એ કોઠો હું અહીંયા સાઈડમાં દોરીને રાખું છું. શું અહીંયા આપેલું છે? માલ અને શાકભાજી છે. શું છે? માલમાં શું એ લીધું છે? દુકાનદારે ખરીદી કરી છે ને, તો શું ખરીદી કરી છે? શાકભાજી. અને અહીંયા કિગ્રા છે, એટલે કે કેટલા કિલો ખરીદેલું છે એ અહીંયા એને આપેલું છે. તો પેલું એને શું ખરીદ્યું છે? ડુંગળી છે. શું ખરીદ્યું છે? ડુંગળી છે. કેટલા કિલો ખરીદી છે? 9 કિલો ખરીદી. કેટલા કિલો? 9 કિલો ખરીદી છે. બટાકા આપ્યા છે. કેટલા છે બટાકા? 20 કિલો છે. અને છેલ્લું છે કોબીજ આપણને આપેલું છે. કેટલા કિલો છે કોબીજ? જોવો તો હવે તો એકડા તમને બધાને આવડી ગયા છે. ઘણા બધા આપણે શીખ્યા છીએ, પહેલામાં શીખીને આવ્યા. કેટલા કિલો છે? 6 કિલો છે.
હવે અહીંયા નીચે શું કર્યું છે કુલ કરવાનું છે એટલે કે આ બધાની હવે આ ત્રણેયનો કુલ એટલે શું આપણે સરવાળો કરવાનો છે કેટલો થાય છે ડુંગળી 9 કિલો બટાકા 20 કિલો અને કોબીજ આપણને આપી છે 6 કિલો જો તમને 35 કિગ્રા અહીંયા લખીને આપેલું જ છે જો અહીંયા છે ને અહીંયા આપેલું પણ હું તમને આ ત્રણેયનો સરવાળો કરતા શીખવાડું જો શું આપ્યું છે પહેલા 9 કિલો ડુંગળી પછી બટાકા 20 કિલો અને કોબીજ છે એ કેટલે કિલો છે 6 કિલો છે હવે આ ત્રણેયમાં આપણે શું કરવાનું છે સરવાળો કરવાનો છે હવે તમે 9 ની અંદર જો 20 નાખો કેટલા નાખવાના છે 20 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 હવે નાખો તો 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 અને 29 9 ની અંદર તમે આ 20 કિલો બટેટા ઉમેર્યા એટલે કેટલા થયા 29 કિલો થયા કેટલા થયા 29 હવે 29 કિલો ની અંદર આ 6 કિલો કોબીજ નાખવાની છે કેટલી 1 2 3 4 5 6 આ કેટલા થયા બગડે નવડે 29 કિલો થયા આ બંને ડુંગળી અને બટેટા હવે એની અંદર આ 6 કિલો કોબીજ નાખો 30 31 32 33 34 અને 35 તો કેટલા કિગ્રા થાય છે 35 કિગ્રા થયા કેટલા થયા 35 કિગ્રા થયું આ કુલ મળીને કેટલું થાય છે 35 કિગ્રા આપણને ઉપર સૂચના સ્પષ્ટ આપેલી છે શું કહ્યું છે કે નાવની અંદર વેપારી કેટલા કિલો વજન લઈ જઈ શકે છે કેટલા કિલો વજન લઈ જઈ શકે છે માત્ર 30 કિલો જ લઈ જઈ શકે છે અહીંયા વેપારીને કેટલા કિગ્રા થાય છે 35 કિગ્રા થયું કેટલા કિગ્રા થયું 35 કિગ્રા વજન એને થાય છે હવે જુઓ તમને અહીંયા એક ઉદાહરણ આપેલું છે શું આપેલું છે ઉદાહરણની અંદર એને પણ આપણે જોઈ લઈએ શું કીધું છે આપણને 9 કિગ્રા શું આપણને કીધું છે 9 કિગ્રા ડુંગળી સમજાશે શું આપણને ઉદાહરણ કીધું છે કે 9 કિગ્રા શું આપણને છે ડુંગળી છે શું છે ડુંગળી વત્તા શું આપેલું છે 20 કિગ્રા શું છે બટાકા 20 કિગ્રા બટાકા વત્તા કરીને શું આપણને કહ્યું છે 1 કિગ્રા કોબીજ શું છે કોબીજ આપેલું છે ઉદાહરણમાં જો 9 કિગ્રા ડુંગળી વત્તા 20 કિગ્રા બટાકા એને લીધા અને વત્તા કરીને 1 કિગ્રા કોબીજ નાવની અંદર લઈ જવાનું છે ને 30 કિલા તે વજન કેટલા કિલા વજન લઈ જવાનું છે 30 કિલા વજન લઈ જઈ શકે છે અહીંયા આપણે થયું છે કેટલા કિગ્રા 35 કિગ્રા થઈ ગયું છે તો એને 30 કિલા લઈ જવા માટે શું કરે છે 9 કિલા એને ડુંગળીની ખરીદી કરી
20 કિલા બટેટા લીધા અને 1 કિલો માત્ર એને કોબી જ લીધી. જો અહીંયા તમે સરવાળો કરો 9 20 1 તો જો તમને 30 મળશે. 9 ની અંદર આપણે હમણે હજી તે અહીંયા આપણે ઉમેર્યા હતા 9 ની અંદર 20 ઉમેર્યા તો કેટલા થયા 29 થયા. 29 ની અંદર માત્ર 1 ઉમેરીએ તો 30 કિલા વજન આપણને મળે છે જવાબ. બળો ને 30 કિલા વજન. હવે અહીંયા જુઓ આ ઉદાહરણ તમને પૂછું. હવે આપણે બીજે જુઓ તમને નીચે આઈથી ઘણા બધા એક રીતના દાખલા આપેલા છે 1 2 3 4 5 6 7 અને 8 8 દાખલા આપેલા છે. એ આપણે આવી રીતના 30 કિલો તમારે વજન થાય એવી રીતના તમારે ખરીદી કરવાની છે. નાવના અંદર આપણે માત્ર 30 કિલા જ વજન લઈ જઈ શકે છે વેપારી. તો એને પણ આપણે જોઈ લઈએ. શું તમને આપ્યું છે 9 કિગ્રા ડુંગળી વત્તા ખાલી જગ્યા આપેલી છે 5 કિગ્રા કોબીજ. શું આપેલું છે 5 કિલા કોબી 9 કિલા ડુંગળી વત્તા 5 કિલા કોબી. તો તમારે શું કરવાનું છે હવે આપણને ઉદાહરણ એક આપ્યું ઉપર આપણને સ્પષ્ટ સૂચના પણ આપી છે કે વેપારી માત્ર નાવની અંદર કેટલા કિલો વજન લઈ જઈ શકે છે 30 કિલા વજન લઈ જઈ શકે. કેટલા કિલા 30 કિલા વજન લઈ જઈ શકે છે. તો ઉદાહરણની અંદર આપણે જોયું કે પોતે 30 કિલો વજન કરીને 9 કિલાની ડુંગળી ખરીદી 20 કિલા બટેટા લીધા અને 1 કિલો છે માત્ર કોબીજ લીધી એટલે એને 30 કિલો વજન છે એ થઈ ગયું. નીચે તમને અહીંયા બીજો દાખલો એ આપેલો છે 9 કિલા ડુંગળી લીધી ખાલી જગ્યા રાખી વચ્ચે અને 5 કિલા કોબીજ. હવે આપણે અહીંયા કેટલા કિલો બટેટા અહીંયા આપણે ઉમેરીએ કેમ કે ડુંગળી અને કોબીજ બંને શાકભાજીમાં આવી ગયું છે. આવી ગયું ને જો કોઠામાં કુલ 3 શાકભાજી છે ડુંગળી બટાકા અને કોબીજ છે. તો એને 9 કિલા ડુંગળી પણ લઈ લીધી અને 5 કિલા કોબીજ પણ એને લઈ લીધી. તો વધ્યા હવે શું શું છે બટેકા. તો બટેકા આપણે અહીંયા કેટલા કિલો કરીએ તો આપણે આ બંનેનો એટલે કે વચ્ચે બટેકા મૂકીએ કેટલા કિલો મૂકીશું તો આપણને 30 કિલો વજન મળશે. સમજાણું ને. તો કેટલા કિલો આપણે મૂકીશું 16 કિલો 16 કિગ્રા બટેટા મૂકીએ. કેટલા કિગ્રા 16 કિગ્રા એટલે કે કિગ્રા એટલે કેટલા કિલોગ્રામ. કિલોમાં તો ખબર પડે છે ને 1 કિલો 2 કિલો 3 કિલો એમ આવે છે ને. તો કેટલા આવશે 16 કિલો બટાકા આપણે લીધા. હવે જો હું અહીં સરવાળો કરું છું 9 વત્તા 16 વત્તા 5. હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ જોઈએ આપણને શું જવાબ મળે છે. 30 થાય છે. જો 30 કિલા વજન ન થતો હોય તો આપણે ફરી પાછો આમાં સંખ્યા ઉમેરવી પડે અને જો 30 કિલાથી વધી જતું હોય તો આમાં સંખ્યા આપણે ઘટાડવી પણ પડે. સમજાણું ને. આપણે લઈ જવાનું છે કેટલા કિલો વજન માત્ર 30 કિલા વજન લઈ જવાનું છે. 9 ની અંદર 6 ઉમેરો. પહેલા મેં તમને 9 ની અંદર 29 ઉમેરતા શીખ્યું ને આ પણ દાખલો તમને સરળ પડશે. 9 ની અંદર 6 ઉમેરો. જુઓ 1 2 3 4 5 અને 6 9 ની અંદર 10 11 12 13 14 અને 15 15 થયા. 15 ની અંદર આ 5 આંગળા ઉમેરો. આ 5 ઉમેરવાના છે ને આપણે 5 કિલા કોબીજ. તો કેટલા થયા 16 17 18 19 અને 20. તો 20 ની અહીંયા શું પડશે 0 અને વધતી ઉપર કેટલી આવશે 2 આવે. કેટલી આવી 2. 2 ની અંદર હવે તમે આ 1 ઉમેરો તો કેટલા થશે 3 થઈ ગયો ને.
30 કિલો વજન 9 કિલા ડુંગળી 16 કિલો બટેટા 5 કિલો આપણે કોબીઝની ખરીદી કરી તો આપણને 30 કિલા વજન થયો તમે અહીંયા 9 ની અંદર સીધા 16 ને પણ ઉમેરી શકો છો સમજાણું ને 9 ની અંદર તમે 16 ઉમેરો એટલે કેટલા થશે 15 મળશે કેટલા મળશે 15 9 ની અંદર તમે સોરી 16 ઉમેરશો તો કેટલા થશે 25 અને 25 ની અંદર આ 5 ઉમેર્યા તો કેટલા થાય 30 જવાબ એવી રીતના પણ તમે સરવાળો કરી શકો છો સમજાણું હવે જોવો નીચે બીજો આપેલો છે દાખલો શું આપેલો છે વજન બીજો દાખલો છે તમને અહીં આપેલો છે શું કહ્યું છે 9 કિગ્રા શું આપ્યું છે ફરી પાછી 9 કિલા ડુંગળી આપેલી છે વત્તા કરીને ખાલી રાખ્યું છે વત્તા 4 કિલો કોબીજ કરી છે એટલે કે 4 કિલાની કોબીજ એને ખરીદી છે તો આ પણ એકદમ તમારા માટે સરળ થઈ જશે કેવી રીતના હું સમજાવું છું અહીંયા કેટલી હતી ડુંગળી આપણે 9 કિલા હતી અહીંયા પણ કેટલી છે જો સરખાવતી જાવશું એટલે પણ તમને સરવાળો છે એ તમને જવાબ મળશે 9 કિલાની ડુંગળીની ખરીદી કરી અહીંયા વચ્ચે આપણે કેટલા કિલો લીધા 16 કિલો બટેટા લીધા કોબીજની ખરીદી કેટલાની કરી 5 ની કરી તો અહીંયા 9 કિગ્રા ડુંગળી છે અહીંયા 1 કિલો આપણે કોબીજ છે એ ઘટી ગઈ છે કેટલા કિલો થઈ અહીંયા 4 કિલો કોબીજ થઈ તો આપણે અહીંયા બટેટા કેટલા કિલો ખરીદીશું ડુંગળી આપણી એની એ જ રહેશે જો તમે જોઈ શકો છો 9 કિલા રહી છે તો 16 કિગ્રા બટેટા થયા તો આપણે અહીંયા કેટલા કિલો રહીશું 17 કિલો સમજાણું ને અહીંયા 5 કિલો હતા તો આપણે 16 કિગ્રા બટેટાની ખરીદી કરી અહીંયા 4 કિગ્રા એટલે કે 4 કિલોગ્રામ કોબીજ હતી તો આપણે એક વધારવું પડે ને અહીંયા 5 કિલો હતી વેપારીને વજન કેટલો લઈ જઈ શકે છે 9 માં 30 કિલા આપણે આ ત્રણેય શાકભાજી આપણે કેટલા કિલો કરવાની છે 30 કિલા જ આપણે કરવાની છે નથી વધારવાની કે નથી આપણે ઘટાડવાનો વજન તો 17 કિગ્રા આપણે બટેટા લઈએ કેટલા કિલોગ્રામ 17 કિલો 17 કિલો આપણે બટેકા લીધા હવે જોવો એના પછી નીચે ત્રીજો દાખલો છે ફરી પાછો 9 કિલા તે ડુંગળી આવે છે કેટલે આવે છે 9 કિલા ડુંગળીની ખરીદી પોતે કરે છે વત્તા ખાલી રાખે છે પછી એને લીધા છે 2 કિલા કોબી લે છે કેટલા કિલો 2 કિગ્રા કોબી પોતે લે છે તો હવે અહીંયા તો કોબી સાવ ઘટી ગઈ છે 4 માંથી સીધી 2 કિલાની એને ખરીદી કરી છે તો હવે અહીંયા કેટલા કિગ્રો આપણે લેશું કેટલા કિગ્રો 19 કિગ્રા બટાકાની ખરીદી કરીશું કેવી રીતના સરવાળો કરીને સમજાવું છું 9 કિલા કેટલી લીધી છે ડુંગળી લીધી છે વત્તા 19 કિલો આપણે બટેકા લીધા છે અને વત્તા 2 કિલો આપણે કોબીજ લીધી છે શું લીધી છે કોબીજ લીધી ને કોબીજ હવે આ બંનેનો સરવાળો કરો 9 ની અંદર 9 ઉમેરો એટલે કેટલા થશે 18 થશે 9 દુને 18 18 ની અંદર આ 2 નાખો 19 અને 20 20 ની પડી અહીંયા 0 અને વધી ઉપર 2 મૂકો 2 અને આની અંદર આ 1 ઉમેરો આ 19
હતા ને તો ઉમેરવાના છે તો કેટલા થયા 3 થઈ ગયા 30 કિલો વજન આપણે ઉપર સ્પષ્ટ સૂચના આપી છે કે 30 કિલો જ વજન આપણે માત્ર કરવાનો છે ને 30 કિલો વજન હવે જોવો ચોથો છે આપણે તો અહીંયા જોવો ખાનું છે એ તમને ખાલી રાખેલું છે વત્તા કરીને શું કર્યું છે એને ફરી પાછું ખાનું ખાલી રાખ્યું છે વત્તા કરીને 6 કિગ્રા એટલે કે 6 કિલોગ્રામ એને કોબીજની ખરીદી કરી કેટલી કરી કોબીજની કેટલી કરી 6 કિગ્રા હવે આપણે અહીંયા શું કરીશું કેટલા કિલા કરીશું જો અહીંયા 12 કિગ્રા ડુંગળીની ખરીદી કરી અને 12 કિલા શેની ખરીદી કરી બટાકાની શેની કરી બટાકાની 12 ને 12 કેટલા થાય 12 વત્તા 12 વત્તા 6 કિલો આપણે કોબીજ તમને ખરીદેલી આપણે બતાવી છે આ બંને ખાના ખાલી હતા એ મેં તમને અહીંયા કહ્યા કે આપણે 12 કિલા ડુંગળીની ખરીદી કરી અને 12 કિલા બટેટાની કરી વત્તા 6 2 ને 2 4 4 ની અંદર 6 નાખો તો કેટલા થશે 10 થશે 10 ની પડી અહીંયા 0 વત્તી ઉપર 1 ઉમેરો તો 1 2 અને 3 તો શું જવાબ આવ્યો આપણને 30 કિલો વજન થઈ ગયો આપણે ઉદાહરણ જો તમને આપેલું જ છે અહીંયા કે એને 20 કિલો બટેટા કર્યા 1 કિલો કોબીજ અને 9 કિલો ડુંગળી કરી તો એને 30 કિલો વજન એને થઈ ગયું ને હવે પછી એના પછીનો દાખલો જુઓ શું આપેલો છે તમને શું આપ્યું છે ફરી પાછું બંને ખાના છે એ તમને કેવા આપ્યા છે આગળનું ખાનું પર ખાલી વત્તા કરીને શું કીધું છે 15 કિગ્રા બટાકા લીધા છે વત્તા આ ખાનું તમને ખાલી આપ્યું છે તો હવે આપણે શું કરશું તો 15 કિગ્રા એને બટેકા લીધા છે તો આપણે અહીંયા શું કરીએ 9 કિગ્રા ડુંગળીની ખરીદી કરી અને 6 કિલા આપણે શું કરીએ છીએ કોબીજની ખરીદી આપણે કરી જો હું તમને હવે અહીંયા શીખવાડું છું કેવી રીતના તમારે આ 30 છે એ તમારે 30 કિલો વજન છે એ તમારે કરવાનું છે પહેલા તો તમને ખબર પડવી જોઈએ કે તમે 15 કિગ્રા તમને એક સંખ્યા આપેલી છે કે એક તમને વસ્તુની ખરીદી કરી દીધેલી છે કેટલા કિલો છે એ પણ તમને લખ્યું કે 15 કિગ્રા બટેકા તમને આપેલા છે ને આપેલા 15 કિલા બટેકા તો 9 કિલા આપણે ડુંગળીની ખરીદી કરી અને 6 કિલા છે કોબીજની ખરીદી આપણે કરી તો 9 ની અંદર તમે 6 નાખો તો કેટલા થશે 15 થશે 15 ની અંદર 15 નાખો 15 એકા 15 અને 15 દુને 30 તો 15 ની અંદર 15 ઉમેર્યા તો 30 કિલો વજન આપણને થઈ ગયું જો એમ સીધું તમને ન આવે તો તમે 15 પછી હું તમને શીખવાડું છું તમે આમ એકડા પણ બોલી શકો 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 અને 30 હવે આ બધી સંખ્યા ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 15 કિલો તમને બટેટા આપ્યા તો આ 15 સંખ્યા તમે ઉમેરો હવે આ 15 ને તમે 2 વિભાજિત કરી દો 15 આપ્યા તો 2 સંખ્યા સરખા ન થાય તમારે 9 કિલા એ ડુંગળી લીધી છે તો 6 કિલા એને અહીંયા કોબીજ લીધી છે ને
9 ને 6 15 થાય તો આ બંને ને તમે વિભાજિત કરી શકો 15 ના અડધા અડધા કરીને કે પૂર્ણા કરીને તમે આની અંદર આવી રીતના વિભાજિત કરીને પણ કરી શકો સમજાણો ને આ દાખલા મે તમને આગળ આવી રીતના શીખવાડ્યા છે જે વિદ્યાર્થી વિડીયો રેગ્યુલર જોતા હશે એને સમજાશે પછી જો શું આપેલું છે ફરી પાછા બંને ખાના ખાલી આવે છે વચ્ચે તમને 20 કિગ્રા બટેટા ની ખરીદી કરી કેટલા કિલાની 20 કિલાની વત્તા ખાલી આપ્યું છે તો હવે આપણે શું કરીશું 20 કિલા બટેટા આપ્યા છે તો 4 કિગ્રા ની શું કરી છે આપણે 4 કિલા ડુંગળી ખરીદી વત્તા 20 કિગ્રા હવે તમે સ્પષ્ટ થઈ ગયું 20 ની અંદર આ 4 આંગળા ઉમેરો એટલે કેટલા થાય 24 થાય 21 22 23 અને 24 થઈ ગયા ને 24 હવે 24 ની અંદર કેટલા ઉમેરશો જુઓ 25 26 27 28 29 અને 30 છ ઉમેરા ને આપણે આંગળા કેટલા ઉમેરા 6 ઉમેર્યા 4 કિલા ડુંગળી 20 કિગ્રા બટેટા તો 24 થયા 24 ની અંદર હવે 6 ઉમેર્યા તો 30 થઈ ગયા ને તો અહીંયા આપણે 6 કિગ્રા કોબીજ આપણે ખરીદી કરી તો કેટલા કિલો થયા આપણે 30 કિલો થઈ ગયા ને 30 કિલો હવે અહીંયા જો ફરી પાછો આપણને પછે નીચે શું આપણને આપેલું છે થાય 26 થયા 20 ની અંદર આપણે આ 6 કિલા
ડુંગળી ઉમેરી બટેટાની ખરીદી તમને કરેલી છે આ સફેદ ચોકથી જે મેં લખ્યું છે તમારી સ્વાધ્યાય પોથીની અંદર એ સંખ્યા તમને એટલે કે 1 કિલો શાકભાજીની ખરીદી કરીને આપી છે આ બીજા અલગ ચોકથી મેં કલરથી લખેલું છે એ આપણે સંખ્યા મેળવવી છે મેળવીને 30 કિલો વજન કરવા માટે આપણે તો 26 ની અંદર આ 4 ઉમેરો 27 28 29 અને 30 તો 4 કિલા કોબીજની ખરીદી પણ આપણે કરી લીધી ને 30 કિલા કોબીજની તો આજના વિડિયાની અંદર આપણે અહીંયા શીખ્યા છીએ કોઠાની અંદર કે વજન આપણે 35 કિગ્રા થતો હતો પણ નાવમાં પોતે 30 કિલા વજન લઈ જઈ શકે જો એને ત્રણે ત્રણ શાકભાજી લઈ જવા હોય તો આપણે વજનને છે આગળ પાછળ ઓછો વધતો આપણે કર્યો છે ક્યાંક વધી ગયો છે તો ક્યાંક કોબીને ઘટાડી દીધી છે ક્યાંક ડુંગળીને આપણે ઘટાડી દીધી છે સમજાણો ને એવી રીતના આપણે નાવની અંદર 30 કિલા વજન છે એ આપણે લઈ જઈ શકીએ એવી રીતના આપણે આ રકમ છે એ બનાવી છે અને સરવાળો પણ કર્યો છે આપણે 33 માં પેજ નંબર સુધી રાખીએ છીએ આવતા વિડિયાની અંદર આપણે જે આગળના દાખલા જે છે તમને આવી રીતના તે વેપારીઓ આવશે અમુક વસ્તુની કઈ ખરીદી કરવાની આવશે ક્યાંક વધી જશે ક્યાંક ઘટી જશે એ આપણે આવતા વિડિયાની અંદર એ દાખલાને જોશું આજના વિડિયામાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ આવજો આભાર